ગુડ મોર્નિંગ. ચલો આજે આપણે ફાઇલ, ફોલ્ડર અને ડ્રાઈવ વિશે જોઈશું. ફાઇલમાં શું શું હોય છે, બરાબર? ડેટા અથવા સૂચનાઓના સમૂહને ફાઇલ કહેવામાં આવે છે. તમે જે ડેટા હોય છે, જે માહિતી હોય છે, તમે એનો સંગ્રહ કરો છો, જે સૂચનાઓ આપો છો એનો તમે સમૂહ બને છે, બરાબર? એને શું કહેવાય છે? ફાઇલ. જેવી રીતે એમએસ વર્ડમાં તમે ABCD લખો છો, તમારું નામ લખો છો, તમારો પરિચય લખો છો, પત્ર લખો છો, કવિતા લખો છો, બધું તમે MS Word લખી શકો છો. અને રંગીન રીતે તમે અલગ અલગ રંગનો ઉપયોગ કરીને MS Word આપણે લખીએ છીએ. તો MS Word શું કહેવાય છે? ફાઇલ કહેવાય છે. પેઇન્ટ. પેઇન્ટમાં શું હોય છે? પેઇન્ટમાં આપણે અલગ અલગ રંગનો ઉપયોગ કરીને ચિત્ર દોરીએ છીએ. કોઈ કુદરતી દ્રશ્ય દોરે છે, કોઈ ત્રિકોણ દોરે છે, નાના નાના છોકરાઓ ગોળ દોરે, ચોરસ દોરે, પર્વતનો આકાર, ઝાડનો આકાર, અને આ બધામાં આપણે રંગ પૂરીએ છીએ, એને પેઇન્ટ કહેવાય છે, બરાબર? VLC એટલે શું હોય છે? આમાં મ્યુઝિક હોય છે. શું હોય છે? વિડીયો પ્લેયર કહીએ કે મ્યુઝિક કહીએ, તેની અંદર હોય છે. એક્સેલ એટલે તમારું જે રિઝલ્ટ શીટ બને છે ને, પછી તમારું હાજરી પત્રક બને છે, બરાબર? જે તમારું પ્રમાણપત્રક બને છે, આ બધું સેનામાં બને છે? એક્સેલ દ્વારા. એ પણ એક ફાઇલ કહેવાય છે. નોટપેડની અંદર આપણે શું કરીએ છીએ? કોણ બોલશે? નોટપેડમાં પણ આપણે લખીએ છીએ જ, પણ એમાં રંગીન અક્ષરોથી લખાતું નથી, ખાલી બ્લેક અક્ષરથી જ એમાં લખાય છે. વર્ડપેડ નોટપેડ જેવું જ હોય છે, પણ એમાં રંગીન અક્ષરોથી અલગ અલગ ડિઝાઇનમાં આપણે લખી શકીએ છીએ. MS Word એક શું છે? એક ફાઇલ છે. પેઇન્ટ એક ફાઇલ છે. VLC એક ફાઇલ છે. MS Excel એક ફાઇલ છે. નોટપેડ અને વર્ડપેન પણ ફાઇલ કહેવામાં આવે છે, કારણ કે આની અંદર આપણે બધો ડેટા સેવ કરીએ છીએ, બરાબર? હવે આપણે આયા ફોલ્ડર. ફોલ્ડર શું છે? ફોલ્ડર એ ફાઇલોનો સમૂહ છે. આ ઉપર આપણે ફાઇલ જોઈ, એ ફાઇલ બધી જાતની ફાઇલો આપણે ભેગી કરી દઈએ અને એનો જે સમૂહ બને છે ને, એ ફોલ્ડર બને છે. તો ફોલ્ડર શું છે? ફાઇલોનો સમૂહ છે. ફોલ્ડર હંમેશા પીળા રંગનું જ હોય છે. જોઈ લો, ફોલ્ડરનો રંગ કેવો હોય છે? પીળા રંગનો. ફોલ્ડર એ ડિરેક્ટરી છે. ડિરેક્ટરી એટલે આપણે બધી જ માહિતી જેમાં દાખલ કરીએ છીએ, આપણને બધું જ એની અંદરથી મળી જાય છે, એને ડિરેક્ટરી કહીએ છીએ, બરાબર? ફોલ્ડર એ ફાઇલોનો સમૂહ છે. ફોલ્ડરની અંદર પણ ફોલ્ડર બનાવી શકાય છે. એક ફોલ્ડર બનાવ્યું હોય તો એની અંદર પણ બીજું ફોલ્ડર બનાવી શકાય, જેને સબ ફોલ્ડર કહેવામાં આવે છે. ડ્રાઈવ. ડ્રાઈવ એટલે કોણ કહેશે? ડ્રાઈવ એટલે તમે ગીત વગાડો છો, CD ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, આ બધું અંદર હોય છે ને, એને ડ્રાઈવ કહેવામાં આવે છે. ડ્રાઈવ એ હાર્ડ ડિસ્કના વિવિધ ભાગો છે. આપણે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરીએ છીએ, ત્યારે હાર્ડ ડિસ્કને નાના ભાગોમાં વિભાજિત કરવાની જરૂરિયાત રહે છે. હાર્ડ ડિસ્કને બે ભાગમાં વિભાજિત કરાય છે. કયા કયા બે ભાગમાં? પ્રાઇમરી અને જનરલ, બરાબર? જો આવી રીતે હોય છે, લોકલ ડિસ્ક C, લોકલ ડિસ્ક D, લોકલ ડિસ્ક A, E, B, આવી રીતે અલગ અલગ હોય છે, એને કહેવાય છે ઓપરેટિંગ સિસ્ટમ. ન્યૂ વોલ્યુમ F, આ શું છે? પેનડ્રાઈવનું બતાવે છે. તમે જ્યારે અંદર પેનડ્રાઈવ નાખો છો ને, PCમાં જોઈન કરો છો, તો આવું બતાવે તમને. અને તમારે પેનડ્રાઈવનું નામ હોય તો નામ બતાવે છે, બરાબર? ખ્યાલ આવી ગયો ઓપરેટિંગ સિસ્ટમ. તો આજે આપણે શું શીખ્યા? ફાઇલ, ફોલ્ડર અને ડ્રાઈવ વિશે. જો અહીંયા આપ્યું છે ડ્રાઈવ, જો દેખાય છે? લોકલ ડિસ્ક C, ન્યૂ વોલ્યુમ D, ન્યૂ વોલ્યુમ E, ન્યૂ વોલ્યુમ F. હવે આપણે આગળના પીરિયડમાં વિન્ડોઝની લાક્ષણિકતાઓ જોઈશું. ઓકે, બાય. બી સેફ, ટેક કેર.